સૌથી પહેલા ટ્રાન્સફોર્મર એટલે શું, એના આપણે આપણે કોન્સેપ્ટ જોઈએ, અને પછી ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે એની વાત કરીએ. તો લેટ્સ સે સૌથી પહેલો શબ્દ છે ટ્રાન્સફોર્મર. જે છે આપણે એમ કહીએ કે ભાઈ ટ્રાન્સફોર્મ કરવું એટલે એક સ્વરૂપમાંથી બીજામાં રૂપાંતરિત કરવું. તો અહીંયા ટ્રાન્સફોર્મર જે છે એ આ જ કામ કરી રહ્યું છે. હવે ટ્રાન્સફોર્મર જે છે એ આપણા સાદા બીજા એક વસ્તુ એટલે કે અવરોધથી કેવી રીતે અલગ પડે છે, અને આપણા અવરોધ દ્વારા એક લોસ થાય છે જેને કહેવાય છે ટ્રાન્સમિશન લોસ. એ ટ્રાન્સમિશન લોસ જે છે એ આપણા ટ્રાન્સફોર્મરથી જે છે એ ઓછો કરી શકાય છે. તો આ ટ્રાન્સમિશન લોસ જે છે એ શું છે, ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે, જેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે એવું કહેતા હતા ચેપ્ટર નંબર 3માં કે અવરોધ જે છે એ V ઇઝ ઇક્વલ્સ ટુ IR, એટલે જેટલા પ્રમાણમાં આપણી પાસે વોલ્ટેજ હશે એટલા પ્રમાણમાં આપણી પાસે અવરોધ હશે. બીજી એક વસ્તુ કીધી કે આપણી પાસે જેટલો અવરોધ જે છે એ એના એક ઘટક છે જેને કહીએ છીએ આપણે લંબાઈ અને ક્ષેત્રફળ, એ બંને સાથે પણ સંબંધ ધરાવે છે. તો આનો અર્થ એવો થયો કે આપણે જ્યારે ઘર વપરાશમાં આપણને AC મળે છે, અલ્ટરનેટિંગ કરંટ આપણને ત્યાં સપ્લાય કરવામાં આવે છે, એ ટ્રાન્સફોર્મર જે છે એ શું કામ કરતું હશે. તો આપણને ખબર છે કે ભાઈ જ્યાંથી જનરેશન થતું હશે ત્યાંથી લઈને આપણા સુધી પહોંચે છે ત્યાં સુધીનું અંતર જે છે વધારે છે. એટલે જેટલા આપણે વિદ્યુતસ્થિતિમાન વોલ્ટેજ જે છે આપણા સુધી પહોંચાડવામાં આવે છે એ અને જે આપણને મળે છે એ બંને વચ્ચે બહુ મોટો પ્રકારનો વોલ્ટેજ જે છે એનો લોસ થાય છે. કારણ કે આપણે એવું કહીએ છીએ કે વોલ્ટેજ અને પ્રવાહ જે છે, વોલ્ટેજ અને અવરોધ જે છે એ બંને સાથેના સંબંધો કંઈક હોવા જોઈએ. તો આપણને ખબર છે કે ભાઈ એના સંબંધો કયા છે. હવે જો થતું હોય એટલે કે વોલ્ટેજ જે છે એનો લોસ થતો હોય તો એને આપણે રિકર કરવા પડે. રિકર કરવા પડે એટલે પાછા પ્રાપ્ત કરવા પડે. એટલે દાખલા તરીકે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે ત્યાંથી ઇલેક્ટ્રિસિટી સપ્લાય બોર્ડે 230 વોલ્ટ લેટ્સ સે DC વોલ્ટેજ આપણને આપ્યો, ઊંચા વોલ્ટેજ છે. આના કરતા આપણા સુધી પહોંચવામાં લેટ્સ સે વચ્ચે જે છે એ અંતર જે છે એ 5 કિલોમીટરનું છે. હું તો કોઈ 1 કિલોમીટરનું હશે ને તો પણ આપણને ટ્રાન્સમિશન લોસ મળશે, અને ટ્રાન્સમિશન લોસ થશે એટલે આપણા સુધી પહોંચતા લેટ્સે હું એને એમ કહું છું કે ખાલી 5 વોલ્ટનો લોસ થાય છે તો 225 વોલ્ટ મળે છે. તો આપણા સુધી પહોંચતા આ વોલ્ટ જે છે એનો જે લોસ થયો છે એને આપણે રિકર કરવો પડે, એટલે પાછો +5 વોલ્ટ જે છે એ પ્રાપ્ત કરી લેવો જોઈએ. તો +5 વોલ્ટ છે એને આપણે પ્રાપ્ત કેવી રીતે કરી શકીએ, તેના માટેનો કોન્સેપ્ટ જે છે ટ્રાન્સફોર્મર. તો સૌથી પહેલાં ટ્રાન્સફોર્મર જે છે એનો આપણને સિદ્ધાંત ખબર હોવી જોઈએ. તો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત એકદમ સિમ્પલ છે, જે કામ કરે છે અન્યોન્ય પ્રેરકત્વ, જેને કહેવાય છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. એકના કારણે બીજામાં પ્રેરણા ઉત્પન્ન થાય, એટલે ચેપ્ટર નંબર 6, એકના કારણે બીજામાં પ્રવાહમાં વધારો, વોલ્ટેજમાં વધારો ઘટાડો કરી શકાય એને કહેવાય છે અન્યોન્ય પ્રેરકત્વ. એટલે એકના ગૂંચળાની અસર બીજાનામાં જોવા મળે છે, એ અસર જે છે એ અન્યોન્ય પ્રેરકત્વની છે, એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની છે. તો અન્યોન્ય પ્રેરકત્વ જે છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જે છે અને આને કહેવામાં આવે છે. હવે એમાં કેવી રીતે નક્કી કરીએ કે આ આત્મપ્રેરકત્વ છે કે અન્યોન્ય પ્રેરકત્વ છે? તો આપણે કહેતા હતા કે ભાઈ પોતાના અને પોતાના પ્રવાહને અસર કરે એને કહેવાય છે આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. અને એક ગૂંચળાની બાજુમાં બીજું રાખેલું હોય એને કહેવામાં આવે છે અન્યોન્ય. તો આ જે છે આપણે અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કામ કરે છે. કેવી રીતે ટ્રાન્સફોર્મર જે છે એ નક્કી કરવામાં આવે છે? તો અત્યારે સૌથી પહેલું એકદમ સિમ્પલ એનું આપણે ફોર્મેટ જોઈએ કે અહીંયા હું 3 પ્રકારના ટ્રાન્સફોર્મર જે છે એની સિમ્પલ એરેન્જમેન્ટ દોરી નાખું છું. વચ્ચે જે છે કમ્પલસરી 2 લાઈન હોવી જોઈએ, તો જ તમે ટ્રાન્સફોર્મરનો પ્રોપર સિમ્બલ ડ્રો કર્યો છે. અને બીજી બાજુ જે છે નંબર 2 છે, એમાં હું દોરી નાખું છું આંટાઓની સંખ્યા, અને નંબર 3 છે એમાં આંટાઓની સંખ્યા.
ચલો ભાઈ, પાસે અહીંયા આગળ ત્રણ પ્રકારની આકૃતિઓ દેખાય છે, અને ત્રણે ત્રણ આકૃતિઓ જે છે એને વચ્ચે તમે એકદમ ફોકસ કરશો તો તમને ખબર પડશે કે ફરક શું છે બધા વચ્ચે. તો ફરક છે બધા વચ્ચે આંટાઓની સંખ્યા. ડાબી બાજુ કે જ્યાંથી આપણે ઇનપુટ વોલ્ટેજ આપીએ છીએ એને કહેવામાં આવે છે પ્રાઇમરી ગૂંચડું, પ્રાથમિક ગૂંચડું, લેફ્ટ સાઈડ. જમણી બાજુ છે કે જ્યાં આપણે આઉટપુટ જોઈએ છે એને કહેવામાં આવે છે સેકન્ડરી. તો હું આવું કહી શકું કે ડાબી બાજુ જે છે એ ઇનપુટ વોલ્ટેજ છે અથવા ઇનપુટ પ્રવાહ છે, અને જમણી બાજુ જે છે એ આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહ છે. એનું બીજું એક નામ છે ડાબી બાજુ જે છે એને આપણે કહીએ છીએ જ્યાંથી ઇનપુટ આપીએ છીએ એને જ હંમેશા આપણે કહીએ છીએ પ્રાઇમરી. એટલે એવું યાદ રાખવાનું કે ડાબે જમણે ના કરતા આપણે એવી યાદ રાખીએ જ્યાંથી ઇનપુટ આવતું હોય ત્યાં પ્રાઇમરી, અને જ્યાંથી આઉટપુટ મળતું હોય એને આપણે નામ આપીએ છીએ સેકન્ડરી. તો પ્રાથમિક ગૂંચડું અને બીજાને આપણે નામ આપી દઈએ છીએ ગૌણ ગૂંચડું. હવે પ્રાથમિક અને સેકન્ડરીમાં આંટાઓની સંખ્યાઓ જુઓ તો પ્રાથમિક ગૂંચડામાં આંટાઓની સંખ્યા વધારે છે, સેકન્ડરી એટલે ગૌણ ગૂંચડામાં આંટાઓની સંખ્યા જે છે એ ઓછી છે. અહીંયા આપણે દેખીતી રીતે એવું દેખાય છે કે ભાઈ કદાચ સેકન્ડરી જે છે એમાં આંટાઓની સંખ્યા ભલે ઓછી હોય પણ એની ત્રિજ્યા જે છે મોટી હોય એવું લાગે છે. તો આપણે અહીંયા શરૂઆતમાં સૌથી પહેલું એવું એઝમ્પશન કરીને ધારીને ચાલીએ છીએ કે જ્યારે આ જે આંટાઓની સંખ્યા છે એ વધુ કે ઓછી હોઈ શકે, પણ આપણે એવું સમજીને ચાલીએ છીએ કે એમની ત્રિજ્યાઓ જે છે એ સમાન છે. બીજું કે સમાન ધાતુમાંથી બનાવેલા છે. એવું નથી કે ભાઈ પેલું જે છે એ અતિ સુવાહક છે અને પેલું જે છે એ અર્ધવાહક છે અથવા અવાહક છે. તો આપણે એટલો ફેરફાર કરીને ચાલીએ છીએ કે આ જે ધાતુઓ જે છે એ ત્રણે ત્રણ જે છે એ ત્રણે ત્રણ આકૃતિમાં કોઈ પણ ભાગમાં આંટાઓની સંખ્યા જે છે એ આપણે એવું સમજીને જોવાનું છે કે આંટાઓની સંખ્યા જે છે વધારે કે ઓછી હશે, પરંતુ ત્રિજ્યાઓ જે છે સરખી છે. એટલે એવું ના કહેવાય કે સર ત્યાં આંટાઓની સંખ્યા નાની નાની છે અથવા તો વધારે છે, પણ નાના ત્રિજ્યાઓ છે અહીંયા આંટાઓની સંખ્યા જે છે એ ઓછી છે પણ વધારે જાડું છે, એવું આપણે ધારતા નથી. આપણે એવું ધારીને ચાલીએ છીએ કે આંટાઓ જે છે એની ત્રિજ્યાઓ જે છે એ સરખી છે અને સમાન ધાતુઓમાંથી બનાવેલા છે. નંબર ટુ જે છે તો આંટાઓની સંખ્યા પ્રાઇમરીમાં સેકન્ડરી કરતા મોટી છે, એટલે નંબર ઓફ પ્રાઇમરી ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ સેકન્ડરી. એટલે પ્રાથમિકમાં ગૂંચડામાં આંટાઓની સંખ્યા એ સેકન્ડરી કરતા મોટી છે. નંબર ટુ જે આકૃતિ જે છે એમાં મારી પાસે ડાબી બાજુ ઇનપુટ કહું છું, જમણી બાજુ આઉટપુટ કહું છું, પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં આંટાઓની સંખ્યા વધારે છે, તો એનપી ઇઝ લેસ ધેન એનએસ. અને ત્રીજું જે ગૂંચડું છે એમાં મેં આંટાઓની સંખ્યા જે છે એ સરખી રાખવાનો પ્રયત્ન કર્યો છે, શક્ય હોય તો આંટાઓની સંખ્યા ગણી લેવી. તો અહીંયા મેં ચાર અને ચાર એવો ટ્રાય કર્યો છે કે બંને બાજુ સરખા આંટાઓની સંખ્યા હોય. જ્યાં પ્રાથમિક અને સેકન્ડરી જે છે એમાં બંનેમાં આંટાઓની સંખ્યા સરખી હોય એને કહેવામાં આવે છે આદર્શ ટ્રાન્સફોર્મર, આઈડિયલ ટ્રાન્સફોર્મર. જ્યારે એનપી અને એનએસ ના આધારે જો પ્રાથમિકમાં આંટાઓની સંખ્યા વધારે અને સેકન્ડરીમાં આંટાઓની સંખ્યા ઓછી તો એને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જો પ્રાથમિકમાં આંટાઓની સંખ્યા ઓછી અને સેકન્ડરીમાં આંટાઓની સંખ્યા વધારે તો એને કહેવામાં આવે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. હવે સિમ્પલી એક એક્ઝામ્પલ આપું કે ઘણા લોકો જે છે એ ટ્રાન્સમિશન કેબલ જે છે એના ઘરથી પાસ આઉટ થાય છે, ડીપી બોક્સ જે છે, તમે કદાચ ઘરની બહાર જોવું હોય ડીપી બોક્સ, તો ત્યારે એ ટ્રાન્સફોર્મર છે. તો ઘર વપરાશમાં કે જ્યારે આપણે વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ તો જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ ટ્રાન્સમિશન લોસ વધારે હશે. ઇન્ડસ્ટ્રી હશે ત્યાં આગળ વોલ્ટેજ જે છે એનું યુઝ વધારે હશે, તેના માટે અલગ અલગ કેબલ હોતા નથી. ઘર વપરાશ માટે ડોમેસ્ટિક લાઇન અને ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે બંનેના માટે ટ્રાન્સમિશન લાઇન એક જ હોય છે, ખાલી ઉપયોગ જે છે અલગ અલગ છે. ઘર વપરાશમાં આપણે લોકો ગુજરાતમાં ઇન્ડિયામાં એક સ્ટાન્ડર્ડ ઓલ ઓવર ઇન્ટરનેશનલ લેવલ એક કોમન સ્ટાન્ડર્ડ છે કે ભારત જેવા દેશો જે છે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ પર કામ કરે છે, જ્યારે અમેરિકા ફ્રાન્સ જેવા દેશો છે 230 વોલ્ટ અને 60 હર્ટ્ઝનો ઉપયોગ કરે છે. તો જ્યાંથી આપણે કોઈ પણ વસ્તુ ફોરેનમાંથી લઈએ છીએ ત્યારે એના વોલ્ટેજ એના જે તમે ઉપયોગ કરો છો એનું પ્લગ ઇન એનો પ્લગ, તો એના માટે ચાર્જિંગની પ્રક્રિયા જે છે તમે જોજો તો 230 વોલ્ટ અને 60 હર્ટ્ઝ હોય છે. એ જે 60 હર્ટ્ઝ જે છે અને 230 વોલ્ટ છે એને આપણે ભારતમાં ઉપયોગ કરવી હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરવું જોઈએ કે જેથી એના વોલ્ટેજ જે છે એના એ રેમ્પ ફ્રિકવન્સી ડાઉન કરી શકાય.
જ્યારે અહીંયાથી કોઈ વસ્તુ આપણે ફોરેન લઈ જઈએ છીએ ત્યારે 60 હર્ટ્ઝ પર કામ કરે છે, આપણી સિસ્ટમ જે છે 50 હર્ટ્ઝ ની છે, તો એને સ્ટેપ અપ કરવું પડે. આ પહેલો ઉપયોગ છે. નંબર ટુ કે જ્યારે જ્યારે આપણે ઘર વપરાશમાં વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડીપી બોક્સ જે છે ટ્રાન્સમિશન લોસ થાય છે. તો એ શું કામ કરે છે? જો આપણને મળતા વોલ્ટેજ ઇનપુટ તરીકે એ ઓછા હોય અને એને આપણે વધારવા છે અમુક વોલ્ટેજ સુધી, તો અન્યોન્ય પ્રેરકત્વના આધારે આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકી શકીએ છીએ. જે વધારે દૂરના વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં ઉપયોગ થતું ટ્રાન્સફોર્મર જે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે એનો મિનિંગ એવો થયો કે જે વધારે ઊંચા વોલ્ટેજ મળતા હોય છે અને એ વધારે મળતા ઊંચા વોલ્ટેજ જે છે એને ઓછા વોલ્ટેજમાં રૂપાંતરિત કરવું છે, એટલે નીચું કરવું છે, તો એને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન વોલ્ટેજ. તો ઇનપુટ તરીકે વધારે ઊંચા વોલ્ટેજને આઉટપુટ તરીકે નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને કહેવાય છે સ્ટેપ ડાઉન કરવું. સ્ટેપ અપ કરવું, ઇનપુટ તરીકે મળતા નીચા વોલ્ટેજને આઉટપુટ તરીકે જોઈતા વધારે ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરવાને એને કહેવાય છે સ્ટેપ અપ. અને બંનેને ઇક્વલ ટ્રાન્સમિટ કરવા છે તો એને કહેવામાં આવે છે આદર્શ ટ્રાન્સફોર્મર. તો તમે જેટલા પણ પ્લગ્સ છે, સાઉન્ડ સિસ્ટમ્સ છે, એમ્પ્લીફાયર્સ છે, રિસીવર છે, બધામાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બીજું, આ ટ્રાન્સફોર્મર જે છે એના સિમ્બોલને કેવી રીતે દર્શાવાય છે એવી રીતે મેં તમને જોયું. અમુક ટ્રાન્સફોર્મર તમને જોવા મળશે માર્કેટમાં, એને કહેવામાં આવે છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. તો પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય, ઉપરાંત તમને માર્કેટમાં જોવા મળતા બીજા એક ટ્રાન્સફોર્મર છે જેને કહેવાય છે સેન્ટર ટેપ. તો આ સેન્ટર ટેપ જે છે શબ્દ તમારા માટે નવો છે, પણ માર્કેટમાં તમે ટ્રાન્સફોર્મર લેવા જશો તો આવું જ પૂછશે કે ભાઈ કેટલા વોલ્ટેજનું જોઈએ છે અથવા કેટલા રેટિંગનું જોઈએ છે. તો સેન્ટર ટેપ જે છે એનો અર્થ એવો થાય કે આપણે જે આવી રીતે દોરી નાખ્યું છે પ્રાઇમરી અને સેકન્ડરી, એવી રીતે પ્રાઇમરી અને સેકન્ડરી તો છે જ, પણ વચ્ચેથી એક ગ્રાઉન્ડનો અર્થિંગનો એક કેબલ આપેલો હશે એને કહેવાય છે સેન્ટર ટેપ. તો આપણે જોઈશું એમ્પ્લીફાયર કરીને ચેપ્ટર નંબર 14 માં આપણે એક કોન્સેપ્ટ આવશે ત્યાં આપણે વાત કરીએ છીએ, ત્યાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. આ ચેપ્ટરમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર જે છે એનો આપણને ખબર છે ખરી, પણ આપણે એનો ક્યાં ઉપયોગ કરવાનો નથી. હવે આ જો ખબર પડી ગઈ આપણને, તો આનો અર્થ એવો થયો કે જો આ દોરવા માટે કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, તેને દોરવા માટે આવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. એક આવી રીતે હું લેટ્સ સે ફ્રેમ લઈ લઉં છું, એકચ્યુઅલી એ એવી રીતે બનાવવામાં આવે છે, ફ્રેમની ઉપર ફ્રેમ કરવામાં આવે છે અને આ ફ્રેમ જે છે એને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે જેના પરથી ખબર પડે કે ભાઈ પ્રાઇમરી છે કે સેકન્ડરી છે. હવે આવી રીતે આ ફ્રેમ જે છે એની અંદરના ભાગમાં સબ ફ્રેમ બનાવી દઉં છું, એટલે આપણને જે બ્લેક કલરનો દેખાય છે પોર્શન, એ બ્લેક કલરનો પોર્શન જે છે એ જ ખાલી આપણી સર્કિટનો ભાગ છે, બાકીનો બધો જે ભાગ જે છે વચ્ચેનો એ ખાલી છે. હવે વચ્ચેનો જે ભાગ ખાલી દેખાય છે ત્યાં હું અહીંયા કેબલ જે છે એને વીંટાળી દઉં છું, એટલે કે ધાતુનો તાર જે છે એને વીંટાળી દઉં છું. ધાતુનો તાર જે છે વીંટાળવા માટે એને આવી રીતે આપી દઈએ છે કે એક તાર જે છે એને હું આપી દઉં છું પ્રાઇમરી. તો લેટ્સ સે અહીંયાથી એક તાર આપી દઈએ છે પ્રાઇમરી, જેના આંટાઓની સંખ્યા ખૂબ જ વધારે છે, અને બીજો એક તાર આપી દઉં છું સેકન્ડરી કે જેમાં તાર જે છે એની સંખ્યા જે છે ઓછી છે. તો આવી રીતે તમે પ્રાઇમરી અને સેકન્ડરી જે છે એ દોરી શકો છો. તો લેટ્સ સે હું ફરી એકવાર બીજા ભાગમાં દોરી દઈએ આપણે. તો આ જે આપણને ગ્રીન કલરનો પોર્શન દેખાય છે એની ચર્ચા કરીએ. તો ગ્રીન કલર જે છે એની આ જે વચ્ચેનો જે ભાગ છે ફ્રેમ છે ત્યાં આપણે જોડી દઈએ છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર, કે જ્યાં આપેલા આંટાઓની સંખ્યા જે છે એ ઓછી છે, અને બીજો તાર આપી દઉં છું કે જ્યાં આપેલા આંટાઓની સંખ્યા ખૂબ જ વધારે છે. તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન આવા બે ભાગ આપી શકો છો. આવી રીતે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે એ આવી રીતે આપણે જોડીએ છીએ, આકૃતિ દોરીએ છીએ. એક્ઝામમાં ઘણી વખત આ થિયરી જે છે બે અથવા 3 માર્કમાં ચેપ્ટરમાંથી પૂછાતી હોય છે. તો આ થઈ ગઈ આપણી પાસે ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન અને આદર્શ ટ્રાન્સફોર્મર, આવા એના 3 ભાગ છે. હવે આદર્શ ટ્રાન્સફોર્મર કહો કે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કહો, એના માટેનું સૂત્ર જે છે આપણી પાસે ચેપ્ટર નંબર 6, એમાં આપણે કહેતા હતા E=2 અન્યોન્ય પ્રેરકત્વ. તો આપણે સૌથી પહેલા એને d5/dt થી દર્શાવી દઈએ. તો E બરાબર, તો આપણે કહી દઈએ છે d5/dt. તો E=2 તો d5/dt. તો સૂત્ર થઈ ગયું
કે ભાઈ ફ્લક્સમાં થતો ફેરફાર જે છે સમયની સરખામણીમાં એ ઈએમએફ જેટલો થતો હોય છે. હવે આ જ વસ્તુ જે છે ને આપણે કહેતા હતા માઇનસ નિશાની, જેને આપણે કહીએ છીએ લેસ ધેન નિયમની હાજરી, તો આ જ વસ્તુ એને હું એક અલગ સ્વરૂપે બતાવી દઉં છું કે જ્યાં આંટાઓની સંખ્યા જે છે એ એન છે, તો E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એન ઇન્ટુ ડી ફાઈ ભાગ્યા ડીટી. ચલો ભાઈ કામ કરી દઉં છું, આ સૂત્ર ઉપરથી પ્રાઇમરી છે તો E ઓફ પ્રાઇમરી બરાબર તો માઇનસ એન ઓફ પ્રાઇમરી ડી ફાઈ ભાગ્યા ડીટી. ઇક્વેશન નંબર વન, E ઓફ સેકન્ડરી બરાબર માઇનસ એન ઓફ સેકન્ડરી ડી ફાઈ ભાગ્યા ડીટી. બંને સમીકરણ જે છે એનો ગુણોત્તર લઈ લઈએ છે, ઇક્વેશન નંબર વન ઇઝ ઇક્વલ્સ ટુ અથવા ડિવાઈડ બાય ઇક્વેશન નંબર ટુ, તો સૂત્ર આપણને આવું મળશે ઈપી ભાગ્યા ઈએસ ઇઝ ઇક્વલ્સ ટુ તો એનપી ભાગ્યા એનએસ. તો આ જે છે સૂત્ર એને કહેવામાં આવે છે આપણું ઈએમએફ ની સાથે એનપી અને એનએસ. અહીંયા અવરોધના કારણે ઈએમએફ જે છે એનો લોસ જે છે ખૂબ જ ઓછો હશે, ટ્રાન્સમિશન લોસ છે, પણ આપણે લખી શકીએ છીએ ઈપી ઇઝ ઇક્વલ્સ ટુ વીપી અને ઈએસ ઇઝ ઇક્વલ્સ ટુ વીએસ. એટલે ઈપી અને ઈએસ ઈએમએફ ની કિંમતો નાની છે, એટલે તમે લખો લખી શકો છો વીપી ભાગ્યા વીએસ ઇઝ ઇક્વલ્સ ટુ તો એનપી ભાગ્યા એનએસ. પણ અહીંયા આપણી પાસે આ જે છે વી ઇઝ ઇક્વલ્સ ટુ તો આઈઆર છે, એટલે કે એક સંબંધ બીજો પણ એક આપણી પાસે તૈયાર થયો કે આના ઉપરથી પ્રવાહ સાથેનો સંબંધ કયો. તો પ્રવાહ જે છે એનો સંબંધ જે છે એ આવો છે આઈએસ ભાગ્યા આઈપી ઇઝ ઇક્વલ્સ ટુ તો વીપી ભાગ્યા વીએસ ઇઝ ઇક્વલ્સ ટુ તો એનપી ભાગ્યા એનએસ. આ જે વસ્તુ છે ધ્યાન રાખજો, એક્ઝામ્પલ્સમાં ઘણી વખત લોચા વાગતા હોય છે કે પ્રવાહ આપેલા હોય, આંટાઓની સંખ્યા આપેલી હોય, તો વોલ્ટેજ ઈએમએફ નો સંખ્યા સાથેનો સંબંધ સમપ્રમાણનો છે, વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ જે છે વ્યસ્ત પ્રમાણનો છે. તમે આવું પણ લખી શકો છો વી ઇઝ ઇક્વલ્સ ટુ આઈઆર અને એનાથી આરઆર કેન્સલ કરશો તો પણ વ્યસ્તનો સંબંધ મળે છે. આ જે સૂત્ર જે છે એના પરથી બીજો એક નાનકડો સબ પેટા પ્રશ્ન કરી દઈએ કે ભાઈ એનએસ ભાગ્યા એનપી આને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. જેને કહેવાય છે ટ્રાન્સફોર્મેશન રેશિયો. હવે ટ્રાન્સફોર્મેશન રેશિયો, ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટ્રાન્સફોર્મેશન રેશિયો જે છે એના પરથી બી તમે સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન છે હું નક્કી કરી શકો છો. કેવી રીતે? તો લેટ્સ સે હું એવું કહું છું કે એન એસ ભાગ્યા એનપી આના બરાબર તમે કોઈ પણ અચળાંક ધારી દો, દાખલા તરીકે હું ધારી દઉં છું અચળાંક એક્સ. જો એક્સ ઇઝ ગ્રેટર ધેન વન, એક્સ ઇઝ લેસ ધેન વન અને એક્સ ઇક્વલ્સ ટુ વન, સેકન્ડરીના આંટાઓની સંખ્યા વધારે એટલે કે અંશ મોટો છેદ કરતા, તો આન્સર જે છે એ હંમેશા આપણો એક કરતા મોટો આવે, જેના માટે આપણે એવું કહી શકીએ છીએ કે સ્ટેપ અપ કહેવાય છે. જો છેદ મોટો હોય અંશ કરતા તો આન્સર જે છે એ એક કરતા ઓછો મળે છે. તો આનો અર્થ એવો થયો કે પ્રાઇમરીના આંટાઓની સંખ્યા વધારે હશે એટલે આન્સર જે છે એક કરતા ઓછો આવશે, જેને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન. હવે પ્રાઇમરી અને સેકન્ડરી બંનેના આંટાઓની સંખ્યા સરખી છે તો આવા ટ્રાન્સફોર્મરને કહેવામાં આવે છે આદર્શ ટ્રાન્સફોર્મર. તો જરૂરી છે કે જેટલી પણ વખત આપણે યાદ રાખીએ તો આપણે એવું યાદ રાખીશું કે પ્રવાહ અને ઈની વચ્ચેનો સંબંધ જે છે એ વ્યસ્ત છે, વોલ્ટેજ અથવા ઈએમએફ અને સંખ્યાનો સંબંધ જે છે એ આ જે છે અહીંયા એ સમપ્રમાણનો છે. તો અહીંયા ધ્યાન રાખતા જજો કે જેટલી પણ વખત આપણી પાસે કિંમતો મળે છે એ કિંમતો જે છે એનો, જેટલી પણ વખત આપણી કિંમતો સિવાય આપણે એવું વિચારી શકીએ છીએ કે પ્રવાહ અને વોલ્ટેજ એ બધાની કિંમતો જે છે એની વચ્ચેના સંબંધો જે છે એ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન અને એની કિંમતો જે છે એ આપણી પાસે આવી છે. હવે આ જે છે ટ્રાન્સફોર્મર જે છે એના અલગ અલગ ફાયદાઓ પણ છે, અલગ અલગ નુકસાન પણ છે. તો ટ્રાન્સફોર્મર જે છે એનો સૌથી વધારે ઉપયોગ જે છે કેવી કેવી જગ્યાએ થાય છે અથવા તો ટ્રાન્સફોર્મરના કારણે
આપણને ઓછા વોલ્ટેજ મળવાના ચાન્સીસ, વધારે વોલ્ટેજ મળવાના ચાન્સીસ કેવી રીતે છે? તો સૌથી પહેલો શબ્દ જે છે એને કહેવામાં આવે છે ફ્લક્સ લીકેજ. તો આ ફ્લક્સ લીકેજ જે છે એ શું છે? તો ફ્લક્સ લીકેજ, ફ્લક્સ એટલે વિદ્યુતીય ફ્લક્સ છે, આપણી પાસે ચુંબકીય ફ્લક્સ છે. તો આપણે એવું વિચારી લઈએ કે અહીંયા આપણી પાસે આકૃતિ જોઈએ આપણે. તો આકૃતિ જે છે એ આકૃતિમાં જુઓ, વચ્ચે જ્યાં આપણે તાર વીંટાળેલા છે એની જે ચોરસ એની વચ્ચેનો જે વ્હાઇટ ભાગ દેખાય છે, મોટા ચોરસની અંદરનો નાનકડો ભાગ, એ જે ભાગ જે છે એની ડિઝાઇન જો પ્રોપર ના થયેલી હોય તો ગર્ભ ભાગ કહેવાય, અને કોર ભાગ કહેવાય. એમાંથી ફ્લક્સ જે છે લીકેજ થાય છે. આપણને એવું ખબર છે કે ભાઈ ફ્લક્સ થાય બરાબર તો બી એ કોસ થીટા અથવા બી ડોટ ડી એ. તો એનો અર્થ એવો થયો કે જો આ જે એરિયા જે છે એ નાનો હશે તો પસાર થતું ફ્લક્સ જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે એનું મૂલ્ય જે છે ઘટશે. તો એની ડિઝાઇન છે ગર્ભ ભાગની એ પ્રોપર હોવી જોઈએ. તો પ્રોપર ડિઝાઇન નથી હોતી તો ફ્લક્સ લીકેજ થવાના ચાન્સીસ ભરપૂર છે. એના સિવાય જે છે એને કહેવામાં આવે છે વાઇન્ડિંગ નો અવરોધ. વાઇન્ડિંગ એટલે કે નંબર ઓફ ટર્ન્સ. આપણે જે આ તાર વીંટાળેલો છે એના પર રેડ કલરથી અને બ્લેક કલરથી ગ્રીન કલરથી બંનેમાં, એ બંને જે છે એના અવરોધ જે છે પ્રોપર હોય, વધારે માત્રામાં હોય તો પણ આપણને ટ્રાન્સમિશન મળતું નથી અથવા ઓછું મળે છે. તો એને કહેવામાં આવે છે બીજો, તો એને કહેવામાં આવે છે વાઇન્ડિંગ લોસ. કોના કારણે? તો કે ભાઈ અવરોધના કારણે. હવે આ બધા જ જે છે એ રીઝન્સ છે. ઘણી વખત બે માર્કમાં એવું પણ પૂછાતું હોય છે કે ભાઈ ટ્રાન્સફોર્મર જે છે એમાં પૂરેપૂરું ટ્રાન્સમિશન મળતું નથી, એના કારણો જણાવો. તો ફ્લક્સ લીકેજ છે, વાઇન્ડિંગ અવરોધ છે, ત્રીજો જે ભાગ છે એને હું કહું છું એડી પ્રવાહ. આપણે ચેપ્ટર નંબર 6 માં જોયું હતું કે ભાઈ જ્યારે જ્યારે આપણી પાસે આવું હોય એડી પ્રવાહ હોય અથવા એડી કરંટ કહીએ આપણે, આનો અર્થ એવો થયો કે જ્યારે મારી પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. આપણે ચેપ્ટર નંબર 6 માં એવું કીધું હતું કે ભાઈ કોઈ સુવાહક હોય એમાંથી પ્રવાહ પસાર થતો હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વચ્ચે મૂકો એનો પ્રવાહ કટ થાય છે, પ્રવાહમાં ઘટાડો થાય છે. અને એ પ્રવાહ કયા સ્વરૂપમાં રૂપાંતરિત થયો? તો કે ભાઈ હીટ એનર્જી, હીટિંગ ઇફેક્ટ. તો આ પ્રવાહ જે છે લોસ થાય છે, અને પ્રવાહ લોસ થાય તેનો મિનિંગ એવો થયો કે આપણે જે ઉત્પાદન કર્યું હતું અહીંયા હીટ સ્વરૂપે લોસ થાય તો આપણો લોસ થયો કહેવાય. તો એડી પ્રવાહના કારણે પણ અહીંયા આપણી પાસે ટ્રાન્સમિશન લોસ થાય છે. તો ત્રણ અલગ અલગ લોસ આયા. સૌથી છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ લોસ જેને કહેવામાં આવે છે હિસ્ટેરિસિસ લોસ. હિસ્ટેરિસિસ વક્ર, ચેપ્ટર નંબર 5 છેલ્લી થિયરી. તો હિસ્ટેરિસિસ વક્ર, હિસ્ટેરિસિસ વક્રના આધારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એનો બી અને એચ ગ્રાફ, ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ એમાંથી પસાર થાય તો એનો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એની સાથેના સંબંધો, રિટેન્ટિવિટી અને કોર્સિવિટી. તો જો ધાતુઓ જે છે નબળી પ્રકારની હશે તો આપણને ખબર છે નબળી ધાતુઓ જે છે એને આપણે કહેતા હતા સોફ્ટ મેગ્નેટ, અને પ્રબળ ધાતુઓ હોય એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને કહેવાય છે હાર્ડ મેગ્નેટ. તો અહીંયા પણ પ્રવાહ પસાર થવાના કારણે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે હિસ્ટેરિસિસ વક્ર એટલે કે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી વધારે કે ઓછી જોવા મળે છે. જો હિસ્ટેરિસિસ વક્ર જે છે નાનો છે, બીએચ વક્ર નાનો છે, જેને આપણે કહીએ છીએ સોફ્ટ ધાતુ. તો આ બધી જે ચારે ચાર ઓપ્શન જે છે એ ચારે ચાર ઓપ્શન જે છે એ મિક્સ થવાના ચાન્સીસ છે, કેમ કે ચેપ્ટર નંબર 6 માં એડી પ્રવાહના પણ ચાર ઉપયોગો છે અને અહીંયા ટ્રાન્સફોર્મર જે છે એમાં ટ્રાન્સમિશન લોસ થવાના પણ ચાર કારણો છે. તો આ બધી થિયરી જે છે બધી બે બે માર્કમાં પૂછાઈ શકે છે. તો આ થઈ ગયું તમારું.